परम हितकारी जय हो। शास्त्री जी महाराज नो बहुत सुंदर प्रसंग छे, रोज याद करवो पड़े वो प्रसंग छे। स्वामी शास्त्री जी महाराज ते आंबलीवाड़ी पोळमां बिराजमान हता अमदावाद। હવે એમાં થયું તો એવું કે ગરીબ હરિભગત હશે એટલે એને મદદ કરાવવા એક મોટા હરિભગતને સ્વામીએ વાત કરી, એટલે મોટા હરિભક્તે ગરીબ હરિભગતને સ્વામીના કહેવાથી પૈસા આપ્યા। અને આપણને બધાને અનુભવ છે, કોઈને ઘર જ હોય ત્યારે પૈસા લઈ જાય ને એટલો બધો આમ કાકલુદી કરે ને વિનંતી કરે ને આપણને એમ થાય કે આ તો હમણાં આપી જ દેશે આપણને, પણ મારા વાલા પૈસા લઈ જાય પછી એનો ફોન નંબરે બદલી નાખે કે ફોન પર એ મળે નહીં। તો ઓલા હરિભક્તે બિચારા પૈસા નહીં આપી શક્યા હોય। આ હરિભગત વિચાર કરતા હશે, હવે એમાં એના મનની અંદર પ્રશ્ન થયો અને ભાન ભૂલી ગયા। એમને એવું થયું કે આ શાસ્ત્રીજી મહારાજે જ મારા પૈસા બધા હલવાડી દીધા, અને એ ગુસ્સામાં ને ગુસ્સામાં સ્વામીને જેમ તેમ બોલવા માંડ્યા, ગાળો આપી રીસરની ગાળો। સ્વામી કાંઈ નહીં, સ્વામી તો પોતે માળા ફેરવતા ફેરવતા બેસી રહ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ। હરિભગત જતા રહ્યા ધુઆં પુઆ થતા। પછી હરિભગતને પસ્તાવો થયો કે મેં મારા ગુરુ આગળ આ રીતે ગાળો આપી મેં। એટલે હરિભગત પાછા દોડતા આવ્યા અને સ્વામી આગળ આવીને માફી માગી, દંડવત કર્યા કે સ્વામી હું આવું બધું બોલી ગયો, એની સામું તમે જોશો નહીં। ત્યારે શાસ્ત્રીજી મારા જે જવાબ આપે છે ને, એ આ મોટું મન કેવી રીતે રાખવું ને એની ચાવી છે। શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમે છે ને કોઈના ઉધારનો ચોપડો રાખતા જ નથી, અમે ખાલી જમાનો જ ચોપડો રાખીએ છીએ। આ બહુ અદ્ભુત વાત છે, કોઈનો ઉધાર શું નથી કર્યું કે શું ખરાબ કર્યું એની કોઈ નોંધ જ નહીં, આનું નામ મોટું મન રાખે। કેવળ જમાનો જ ચોપડો, એણે શું શું સારું કર્યું એના ઉપર જ વિચાર। તો આપણી આખી ગુરુ પરંપરાએ આ મોટા મનની આપણને બહુ મોટી રીત શીખવાડી દીધી। યોગીજી મહારાજ તો પરાકાષ્ઠા પર હતા મોટા મનની। યોગીજી મહારાજ જે યુગમાં પ્રગટ્યા એ અત્યારનો આપણો યુગ એવો છે કે દિવસે દિવસે વધારે ને વધારે અસહિષ્ણુ થતા જઈએ છીએ। જેમ જેમ વિજ્ઞાનની બધી સગવડો વધે છે એમ એમ આપણને સગવડથી આપણે ચલાવીએ છીએ, સારું છે, ખોટું નથી, પણ એણે કરીને શું થયું, આપણું દેહ એ અગવડ ભોગવવા હવે તૈયાર નથી એવી રીતે ટેવાઈ ગયું। એવી જ રીતે અત્યારના સંજોગોમાં આપણું મન એવું ટેવાઈ ગયું છે। નાની નાની બાબતમાં પ્રશ્ન આજે સવારે આપણે જોયું, 12-15 વર્ષ છોકરાને આપઘાત કરવાનો વિચાર ક્યાંથી આવે, પણ આપણે એટલા બધા અસહનશીલ થઈ ગયા છીએ કે નાની નાની બાબતોને એટલી મોટી લઈ લઈએ। તો એ વખતે યોગીજી મહારાજ પ્રગટ થયા અને સહન શક્તિની પરાકાષ્ઠા શું હોય ને એ એમણે બતાવી। જો યોગીજી મહારાજના જીવન ચરિત્રને આપણે વાંચીએ, વિજ્ઞાન સ્વામીના પ્રસંગો, વિજ્ઞાન સ્વામી સાથે તો કોઈ રહી જ ના શકે એવું લાગે। એવા વ્યક્તિ સાથે એમણે 17 વર્ષ સુધી યોગીજી મહારાજે વિજ્ઞાન સ્વામી સાથે નભાવ્યું। કેટલી વિચિત્રતા વિજ્ઞાન સ્વામીની, ખોટા આક્ષેપ કરે, હેરાનગતિ કરે, અહીંયા આ બાજુ ધંધુકા બાજુના ગામડામાં ફરતા હતા, લાકડાની ફાચરે ફાચરે માર્યા કે ઘીતું પી ગયો છો, એટલે પણ કોઈ દિવસ આ પીતા નથી, કોઈ દિવસ આ કેટલા ઉપવાસ કરે છે, કંઈ વિચાર જ નહીં। યોગીજમાને લાકડે લાકડે ફટકાર્યા। એક વખત આ બાજુ જવાનો તો ડાંગરા બાજુ બાપા વિચરણમાં હતા, તો વિજ્ઞાનદાસ સ્વામીને બધા સ્ટેશન પર ઉતર્યા, હરિભગત કોઈ લેવા નહીં આવેલા, તો યોગી મહારાજને ત્યાં ત્યાં ઠપકાર્યા સ્ટેશન પર કે તે જ પત્ર નહીં લખ્યો અને એમ કરીને માર્યા। અને પછી આગળ ચાલ્યા તે વચ્ચે પાણી ભરવાનું સ્થાન આવ્યું, તો યોગી મહારાજને એમ કે પાણી ભરીને ઠાકોરજીને ધરાવી દો, નથી ભરવાનું પાણી, આગળ હાલ, અને આગળ ગયા। અને પછી એમ એમ કરતા આગળ ગયા, 30 કિલોમીટર ચાલીને ગયા ત્યારે સામેને ગામ પહોંચ્યા, અને એ ગામ પહોંચ્યા ત્યારે હરિભક્તોએ કહ્યું કે સ્વામી તમારો કાગળ હમણાં જ મળ્યો, એટલે કેવી રીતે સ્ટેશન પર આવીએ, આટલો બધો માર ત્રાસ,
બાપા ભાવનગરમાં જમતા હતા, પત્તર ખેંચી લીધું, ચલો યોગી ઉપવાસ. એટલે પણ પત્તર મૂકી દીધું, પૈસા ગયું પછી ઉપવાસ. બીજી એક વખત પત્તર સ્વામી જમવા બેઠા ને કે વાતો બોલો, ને યોગીજમાં જ કડકડાટ બોલી ગયા વાતો, જે એમણે કહીએ એમણે વાતો કહીએ, ચોથા પ્રકરણ 1-10 તો બોલી ગયા બાપા કડકડાટ. તો રાજીપામાં શું કર્યું, એક લોટો ભરીને પાણી પત્તરમાં નાખી દીધું કે જમી જાઓ. આવો તો કેટલો ત્રાસ. 1958 સાલમાં પૂજ્ય મોહન સ્વામી પાર્ષદમાં હતા, વિનુ ભગત, ને વરણામાં ગામે યોગીજી મહારાજની સાથે ત્યાં હતા, ને બધા સંતો જમવા ગયેલા, બાપાને દાઢ દુખતી હતી એટલે બાપા જમવા નહોતા પધાર્યા. ત્યારે મોહન સ્વામીને આ બધા પ્રસંગો યોગીજી મહારાજે કહ્યા, વિનુ ભગતને આ બધા પ્રસંગો બધા કહ્યા. ત્યારે પછી યોગી મહારાજ એવું બોલ્યા કે 100 વાર ધુંબા પાટુને વેલણથી માર માર્યો હશે. મૂળ પ્રસંગ નીકળ્યો તો યોગીજી મહારાજના પગની પિંડીની પાછળ એક ખાડો હતો. તે મોહન સ્વામી પૂછ્યું કે આ ખાડો સેનાથી થયો? બાપા કહે તો અમે રમતા હતા ને તે પડી ગયા, તે પડે તો આમ પડે, થોડો કે આમ પડે કોઈ, તો અહીંયા પાછળ પિંડીમાં ક્યાંથી ખાડો થઈ જાય? પછી બહુ પૂછ્યું ત્યારે કહ્યું કે વિજ્ઞાનદાસ સ્વામીએ ત્યાં રાજકોટની અંદર શું એને ખબર નહીં આમ ચટપટી ઉપડી, તે એણે રાજકોટની અંદર સાણસી લઈને યોગી મારના પગની અંદર ચીટીઓ ભર્યો ને માંસનો લોચો નીકળી ગયો હતો, એનો આ ખાડો છે. ત્યારે એ વખતે પછી આ બધી વાતો નીકળી તો મોહન સ્વામી પૂછ્યું કે તમે બાપા એવું બોલી ગયા કે 100 વાર ધુંબા પાટું વેલણ ને એના વગેરેથી મને માર્યો હશે? તો મોહન સ્વામી પૂછ્યું કે 100 વાર? બાપા કે ગુરુ એનાથી એ વધારે વાર. એક વખત તો આવી રીતે ત્યાં સોખડામાં મેળા પરથી ફળિયામાં સીધો ધક્કો માર્યો, આ તો મહારાજની દયા તે બચી ગયો. તે મોહન સ્વામી કહ્યું કોઈને કહો નહીં. બાપા કે ગુરુ એ ન કહેવાય, કોઈને કહેવાય નહીં. તો ત્યાંથી તમને મારે ત્યારે ભાગી ન જાઓ કે ના, વાહો સામેથી ધરીએ કે ગુરુ રાજી થાય ને એટલા માટે. આટલું આપણા ગુરુએ સહન કર્યું છે, એની સામે આપણું સહન શક્તિ મૂકીએ તો કેટલું છે, કેટલું આપણી આગળ આપણે સહન કરવાનું આવે છે. તો એના પર વિચાર કરીએ ને તો મોટું મન શું કહેવાય ને ખબર પડે. મોટું મન રાખે, માફ કરી દે, એનો વિચાર જ ના કરે. આજે પ્રમુખ સ્વામી મહારાજ આજે લાખોના ગુરુ છે તો પણ કોઈ દિવસ સ્વામી માફી માગતા અચકાતા નથી. અહીં સારંગપુરથી સ્વામી વિદાય લેતા હતા, સંત સ્વરૂપ સ્વામી એમની યારે થોડા દિવસ વિચરણમાં જોડાયેલા, એ છૂટા પડવાના હતા, એ સારંગપુર રોકાઈ જવાના હતા. એ લીમડો છે અમારો, ત્યાં હિંડોળો રહે છે ત્યાં ત્યાં સ્વામી એમ સંત સ્વરૂપ સ્વામીને એકદમ નીચા નમીને પગે લાગ્યા અને બાપાએ કહ્યું કે મને માફ કરજો, આટલા દિવસ આપણે કંઈ ભૂલ થઈ હોય તો. એક વખત ચૈત્રી પૂનમનો સમય, સ્મૃતિ મંદિરનું પ્રતિષ્ઠા થઈ ત્યારે બાપા નીકળતા હતા, ત્યારે જૂનો દરવાજો ત્યાં તૂટી ગયો દરવાજો, એ દરવાજાથી નીકળતા હતા અને બાપાએ એકદમ ગાડી ઊભી રાખી, અમે બધા ત્યાં ઊભા હતા, મને બોલાવીને કહ્યું કે આ સમયમાં મારાથી તમને કંઈ કહેવાઈ ગયું હોય તો મને માફ કરજો. સ્વામી શ્રી નાસ્તો કરતા હતા, નાસ્તો કરતા હતા ને ઓલો યોગી નાનકડો બાળક પ્રવચન કરતો હતો, અત્યારે તો મોટો થઈ ગયો છે, તો પ્રવચન કરતો હતો તો બાપા વચ્ચે ફોન આવ્યો, તે ફોનમાં પછી બાપાને તાત્કાલિક ફોન આપવો પડ્યો એટલે ફોનમાં બાપા વાત કરવા માંડ્યા. યોગી બેસી ગયો નીચે, બાપાએ નાસ્તો પછી શરૂ કર્યો એટલે પૂછ્યું કે યોગી કેમ બેસી ગયો? એ કે કોણ સાંભળે છે આપણું? તો બાપા શું કહે છે? યોગી સોરી હો, કે મારે ફોન આવ્યો ને એટલે મેં તારું સાંભળ્યું નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજ છે, આટલું મોટું મન રાખે છે, આટલું બધું એ પોતે ચલાવી લે છે. તો એટલા માટે બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે, કોશિશ તો કરે, કોશિશ તો કરીએ. કોઈ એક વખત કોકને માફ કરજો એટલી કહેવાની. સ્વામી આટલા મોટા લાખોના ધણીને મારા જેવા નાખી દેવા જેવા માણસ પાસે પણ માફ કરજો એમ કહી શકતા હોય તો સ્વામી બાપા આટલું કરી શકતા હોય તો હું આટલું ના કરી શકું ઘરના સભ્ય પાસે? કોશિશ, ખાલી પ્રયત્ન. એક હરિભક્તે મને વાત કરી કે મારા ઘરવાળા સત્સંગમાં આવતા નથી, સેવા બધી કરે, સંતોને કંઈ જમાડવાના હોય આ હોય તેઓ તો બધું રાંધી આપે પણ સત્સંગમાં નથી આવતા. મેં કહ્યું ઘર સભા કરો, એ કે ઘર સભામાં તો બેસવા તૈયાર જ નથી. તો મેં કહ્યું કંઈ વાંધો નહીં, તમારે વિશે એમને જરા ભાવ થાય એટલે એવું કરો કે જ્યારે એમણે કંઈક સારું કર્યું ને ત્યારે તમારે તમને આમ અનુભવ થાય કે આ સારું કર્યું છે તો વખાણ કરવા,
ખોટે ખોટા વખાણ નહીં, દેખાવ ના કરો. દેખાવ બહુ દિવસ ચાલતો નથી ને ઘરમાં તો સાવ ચાલતો નથી, કારણ કે દેખાવ છે ને એ નજીકના માણસો સહન નથી કરી શકતા. ઘણી વખત આપણે મહેમાનને ઉલ્લું બનાવી દઈએ છીએ, મહેમાન ઘરમાં આવે ને, ઓહો તું તો આવી ગયો ને, હું તો તારી રાહ જોતો હતો ને, બહુ સારું થયું આવી ગયો, નામ તેમ એની આગળ એવી વાતો કરીએ, અને અંદર રસોડામાં જઈને કહીએ કે જોજો રાખવાનું નથી. એટલે બહુ આગતા સ્વાગતા ન કરતા. આ દેખાવ અંદર જુદું ને બહાર જુદું. એટલે મેં કોઈ એવું નહીં, પણ ખરેખર કંઈક સારું કર્યું ને ત્યારે વખાણ કરજો. એ કે સારું, એટલે કે ત્યારે મેં કોઈ વખાણ કરજો, તો કે એ તો બનશે જ નહીં. જેનાથી વખાણ નથી થઈ શકતા એ માણસ માફ કરજો ક્યારે કહેશે? ક્યારે એના સંબંધો સુધરશે? અંદર અંદર જ્યારે આપણે આપણા પોતપોતાના અહમ લઈને જ જ્યારે ફરીએ અને એની અંદર જ આપણે રહીએ, તો કોઈ દિવસ એની અંદર માર્ગ ના મળે. તો એટલા માટે કહે છે કે માફ કરજો. બુજે બ્રહ્મદર્શન સ્વામી ડૉક્ટર સ્વામીની સાથે ફરતા હતા વિચરણમાં, લગભગ 91-92 સાલમાં, તો એ વખતે કે 90 સાલ હોઈ શકે, તો ત્યારે ફરતા હતા વિચરણમાં, અમેરિકાના વિચરણમાં. એક હરિભગત દરેક શિબિરમાં લાભ લે, એ હરિભક્તની સાથે બ્રહ્મદર્શન સ્વામીએ સંપર્ક કર્યો ને બધી વાતો ચીતો પૂછી એમને કે તમારે દીકરા દીકરીમાં કેવો સત્સંગ આ છે તે છે બધું. એ હરિભક્તે કહ્યું કે સ્વામી મારી દીકરા દીકરીની વાત કરવા જેવી નથી, દીકરો તો છે જ નહીં પણ દીકરી છે. તો કે કેમ, શું થયું? કે મારી દીકરી મુસલમાનને પરણવાની છે. બ્રહ્મદર્શન સ્વામી કહ્યું કે તમે ડૉક્ટર સ્વામીનો નિયમિત સમાગમ કરો છો, દરેક શિબિરનો લાભ લો છો, તમે તમારી દીકરીને વાત નથી કરતા? એ કે શું વાત કરું, છેલ્લા 2 વર્ષથી મારી દીકરી સાથે હું બોલ્યો જ નથી. આ પરિસ્થિતિ ખાલી અમેરિકાની છે એવું નથી, દેશની એ છે. અહીંયા મારે સારંગપુર એક છોકરો ભાગીને આવી ગયેલો એના ઘરેથી, એને એના પપ્પાને કેવો સંબંધ. એના પપ્પા એના છોકરાને રોજ સવારે, એ લોકો 2 જણ અંદર અંદર બોલે નહીં, બાપ દીકરો, તો એના પપ્પા રોજ સવારે નાસ્તો કરવા બેસે ટેબલ ખુરશી પર, ત્યાં ચિઠ્ઠી લખીને મૂકે કે આજે આટલો માલ સામાન અહીંથી લઈ આવજે. છોકરો બાપ જાય પછી જ આવે નાસ્તો કરવા. એ બીજી ચિઠ્ઠી લખે, મને ટાઈમ નથી ને તમારે મને કંઈ બતાવવું નહીં. આવો બધો વ્યવહાર ચાલતો હોય છે. ત્યાં બોલો સ્વામી ચરોતરમાં 11માં પધરામણી કરી, હરિભક્તોએ કહ્યું કે સ્વામી ધૂન કરો. કે શેની ધૂન? કે આ પતિ પત્ની બે બોલતા નથી. તો કે કેમ, ક્યારથી નથી બોલતા? કે સ્વામી ઘણો વખત થઈ ગયો. ત્યાં બોલો સ્વામી નવાઈ લાગી, તો ઘર કેવી રીતે ચાલે? કે સ્વામી ચાલે એમ, પણ ચાલે કેવી રીતે? એ કે એમાં કંઈ બહુ મોટું નથી સ્વામી, કે અંદર કંઈક આમ તેલ બેલ ખૂટી જાય તો ઓલા મોટેથી રસોડામાંથી બોલે કે તેલ ખૂટી ગયું છે, એટલે ડબ્બો બહાર મૂકી દે, એટલે ઓલા ભાઈ જઈને ભરી આવે. અને આ ભાઈને બહાર જવાનું હોય તો એ કે મારે કાલે સવારના જવાનું છે બહાર, એમ મોટેથી બોલે, એટલે ઓલા સવારના પોરમાં નાસ્તો ને બેગ બેગ બધું તૈયાર કરીને મૂકી દીધું હોય. આ રીતે વ્યવહાર ચાલતા હોય છે, નથી ચાલતું એવું નથી. તો આ દીકરી છે એ કે એની સાથે હું 2 વર્ષથી બોલ્યો નથી. બ્રહ્મદર્શન સ્વામી વાત કરી કે તમે કંઈકને વાત તો કરો, તમે પ્રયત્ન તો કરો, કોશિશ તો કરો. જો સ્વામી બાપા કેટલા માયાળુ છે, કેટલા દયાળુ પુરુષ, આમ કરી જ નાખજો એવો આગ્રહ નથી કરતા. કોશિશ, પ્રયત્ન, ખાલી પ્રયત્નની અપેક્ષા રાખે છે કે પ્રયત્ન તો કરો. અને ખરેખર એ હરિભગતને લાગી આવ્યું. એ હરિભગત એરપોર્ટ પરથી નીચે ઉતર્યા, એ વખતે મોબાઈલનો જમાનો નહોતો, એટલે ત્યાંથી એમણે ફોન કર્યો અને એવું બોલ્યા કે બેટા 2 વર્ષથી તારી સાથે મેં વાત નથી કરી, મને માફ કરજે. આ 2 શબ્દો, માફ કરજે, 2 શબ્દોની કેટલી અસર થાય છે. એવું બોલ્યા કે મને માફ કરજે, ઓલી છોકરી ફોન પર ધ્રુસકે ને ધ્રુસકે રડી. કુટુંબનું એક એવું આપણા બધાના સંબંધો છે કે એકબીજાની સામે પ્રેમની સાહજિક અપેક્ષા છે, સાહજિક ઈચ્છા છે, અને એનું પોષણ થાય ને ત્યારે કોઈ પણ માણસ ઢીલો પડી જાય છે. આમ તો માનવ માત્ર પ્રેમની આગળ ઢીલો પડી જાય છે, પણ કુટુંબના સભ્યો આગળ તો ખાસ. તો માફ કરજો, આ 2 શબ્દની અસર. આવો જ પ્રસંગ ધી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલીની અંદર સ્ટીફન કોવીએ લખ્યો છે. એનો એક મિત્ર એને મળ્યો ને એને કહ્યું કે મારો છોકરો, મને ખબર નથી પડતી કે એની સાથે કેવી રીતે એને ટેકલ કરવો, હું એના સારા માટે એની સાથે વાત કરવા જાઉં છું પણ એ મારી હારે બોલતો જ નથી. હું જાઉં
અને તરત એ ટીવીનો ગમે એટલો સારો કાર્યક્રમ જોતો હોય તો પણ સ્વિચ બંધ કરીને ઊભો થઈ જાય છે, મારી સાથે બેસવા પણ માગતો નથી. સ્ટીફન કવિએ કહ્યું કે હું હમણાં મારી પાંચમી હેબિટ સમજાવું છું. ફર્સ્ટ સીક ટુ બી અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ, કે પહેલાં તમે બીજાને સમજવા પ્રયત્ન કરો પછી બીજાને સમજાવવા. એમાં તમે આવો ને એની અંદર બધી વાતો ચીતો બધી થઈ. પછી એણે કહ્યું કે આ રીતે તમે પ્રયત્ન કરજો. એટલે ઓલા ભાઈ ગયા અને છોકરાને બીજે દિવસે બેઠો તો એણે કહ્યું કે મારે તને સાંભળવો છે. છોકરો તો ઊભો જ થઈ ગયો, તરત ટીવી બંધ કરી હું એમ કરી નીકળી ગયો. ઓલો ભાઈ એટલો બધો ગુસ્સે થઈ ગયો, આ છોકરાને કંઈ મારી કિંમત જ નથી, હું એના માટે આટલું કરું છું, અત્યારે એને સમજાવવા આવ્યો છું, હું તેને સમજવા પ્રયત્ન કરું છું એટલું કહું છું, તો એ કંઈ કિંમત નહીં. સ્ટીફનને આવીને ફરિયાદ કરી કે તારી આઈડિયા મને કામ લાગ્યો નથી, તારી હેબિટ બેબિટ કંઈ કામ લાગે એવી લાગતી નથી. ત્યારે સ્ટીફન કવિએને કહ્યું કે ભાઈ ધીરજ રાખ, એ તો તારી પ્રામાણિકતાની પરીક્ષા કરે છે કે ખરેખર તું એને સાંભળવા માગે છે. જો દ્રષ્ટિકોણ, એ દ્રષ્ટિકોણ બદલ્યો કે આ તારી પ્રામાણિકતાની પરીક્ષા કરે છે, એ પરીક્ષામાં તું પાસ થાય તો તારું સાંભળશે. અને ખરેખર બીજે દિવસે ફરી ઓલો ગયો અને એણે કહ્યું કે મારે તારી આગળ વાત કરવી છે, મારે તને સાંભળવો છે, તને સમજવો છે. છોકરો ફરી ઊભો થઈ ગયો. પણ એ દિવસે એને અંતરથી નક્કી કરી દીધું કે ભલે મારી ગમે એટલી પરીક્ષા કરે, મારે પરીક્ષામાં પાસ થઈને મારી ઈચ્છા છે ને કે મારે ઘરમાં સંપ કરવો એટલે મારે કરવો જ છે. નિશ્ચય લઈને ગયો હતો, તૈયારી લઈને ગયો હતો. અને એ વખતે ઓલો છોકરો ઊભો થઈ ગયો અને બાપથી સેજે બોલાઈ ગયું, એને અંતરનો પડઘો પડ્યો કે વાંધો નહીં, તું જવું હોય તો તું જા, પણ મારી એક વાત સાંભળતો જા કે 3 દિવસ પહેલાં તારા મિત્રોની વચ્ચે મેં તને ઉતારી પાડ્યો હતો ને, એ બદલ હું તારી માફી માગું છું. અને છોકરો ઊભો રહી ગયો. બારણા આગળ ગયેલો છોકરો પાછો આવ્યો અને છોકરાએ એના બાપને કહ્યું કે તમે મારું ઇન્સલ્ટ જે કર્યું છે કેટલું કર્યું છે એની તમને કંઈ ખ્યાલ છે? તો કે હું એ જ સાંભળવા માગું છું. અને પછી વાતો ચાલી રાતના 12:30 થઈ ગયા. એના પત્ની આવ્યા અને કહ્યું કે હવે રાત પડી ગઈ, ઊભા થાઓ. ત્યારે છોકરાએ કહ્યું કે ના, મારે પપ્પા સાથે વાત કરવી છે, પપ્પા તમારે કરવી છે ને. જો કેટલું પરિવર્તન, આખી રાતો વાતો થઈ, તો આ અસર કરે છે. પણ એના માટે પહેલાં આપણા અંતરની ખરેખરી લાગણી હોવી જોઈએ. ઘણી વખત શું થાય છે, માફ કરજો, હું ભૂલી ગયો, આ બધા શબ્દોને હું શસ્ત્ર તરીકે વાપરું છું, એક યુક્તિ તરીકે બચી જવા માટે. કારણ કે કંઈક ઝઘડો થતો હોય ને, આમાં આગુ પત થાય ને, ક્યાં બધી માથાકૂટ કરવી, ભાઈ મને માફ કરજો, એમ ખાલી યુક્તિ. આ યુક્તિ વારંવાર અપનાવું ને ત્યારે યુક્તિને માણસો સમજી જાય છે કે આ તો ખાલી બોલવાનું છે, એના અંતરનું નથી. એટલા માટે આનંદ સ્વામી અમને વાત કરી હતી, લગભગ થોરોનું વાક્ય છે કે તમે જે વર્તો છો એ એટલું બધું મને સંભળાય છે કે તમે જે બોલો છો ને મને સંભળાતું નથી. વર્તન વધારે સંભળાય છે, ખાલી કથનથી કામ નથી ચાલતું. એટલા માટે યુક્તિ બની જાય તો મોટું મન રાખે. તો યુક્તિ ના બને ને ખરેખર આપણે આપણી ગુરુ પરંપરાનો વિચાર કરીએ કે જેણે આપણને આદર્શ આપ્યો છે એણે એના જીવનમાં આટલું સહન કર્યું છે, એમણે તો પારકાનું સહન કર્યું. હમણાં જ પૂજ્ય ભક્તિસાગર સ્વામી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજના તો પૂતળા બાળ્યા, એમનું આટલું જાહેરમાં અપમાન થયું પારકાનું, મને તો મારા ઘરનાએ ક્યાં એટલું મોટું અપમાન કરી નાખ્યું છે, તો હું એટલું ના કહી શકું ત્યાં, હું એટલું ન સહન કરી શકું અને હું એમનો માર્ગ ન અપનાવી શકું. જો થોડો પ્રયત્ન થાય તો થાય. આજે સાંજની ગોષ્ઠી આપણા અંતઃકરણની ઈચ્છા જણાવે છે, એ ઈચ્છાને હવે આપણે વધારે પુષ્ટિ આપીએ અને એને પ્રેક્ટિકલ કરીએ અને રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલ કરીએ. અને આ રીતનો જો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણને અનુભવ થાય. પણ આ ક્યારે થઈ શકે? તો જો આપણે સૈદ્ધાંતિક જીવનમાં થઈશું ને તો થઈ શકશે. આપણા જીવનની અંદર અમુક સિદ્ધાંતો અને લાગણી એ બે પાસા હોય છે. લાગણી એટલે કે આપણા વિચારો, આપણને સુખ દુઃખ જે બધું આવે છે એ વખતે લાગણીના સહારે ન ચાલવું અને સિદ્ધાંતની અંદર સ્થિર રહેવું,
એ માણસ જ જીવનની અંદર કંઈક પામી શકે છે. તો સિદ્ધાંતમાં સ્થિર રહેવું પડે. ફરી પાછું એના માટે રામાયણની આગળ આપણે જવું પડશે. જ્યારે ભગવાન રામચંદ્રજીને વનવાસની આજ્ઞા કઈ કઈ આપી, એ પછી રામચંદ્ર કૌશલ્યા માતાને મળવા ગયા. કૌશલ્યા માતાએ જ્યારે રામચંદ્ર ભગવાનને જોયા ત્યારે કૌશલ્યા માતા થોડા સ્તબ્ધ થઈ ગયા કે રામ, રાજોપચારનું તિલક, રાજ્યાભિષેકનો મુગટ, છત્ર ચમર એવી કોઈ શોભા તારી પાસે નથી, તારો શું રાજ્યાભિષેક નથી થયો? ત્યારે ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે મને તો મહારાજે એટલે કે દશરથ રાજાએ મોહે દિનઃ કાનન રાજુ, મને તો જંગલનું મોટું રાજ્ય મળી ગયું છે, એટલે હવે મારે તો અહીંયા રહેવાનું નથી. આ વાત જ્યારે કૌશલ્યાને ખબર પડી ત્યારે કૌશલ્યાની શું પરિસ્થિતિ થઈ છે? કૌશલ્યા માતા સાહજિક રીતે સહન નથી કરી શક્યા જે માણસની પ્રકૃતિ, એવી જ પ્રકૃતિ એમણે ધારી છે. એટલા માટે તુલસીદાસજી લખે છે કે કૌશલ્યાને ખબર પડી ગઈ કે રાજકારભારમાં શું ખટપટ થાય છે. તો એમણે કહ્યું કે ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ભય ગતિ સાપ છછુંદરી કેરી. ધર્મ અને સ્નેહ એ બંનેની વચ્ચેનું તો ભયંકર યુદ્ધ મનમાં ચાલવા માંડ્યું. એને ખબર પડી ગઈ કે આ કઈ કઈ એ કંઈક કર્યું છે અને કઈ કઈ એમની પાસે ઈર્ષા અત્યાર સુધી રાખીને શું શું કર્યું તેનો ખ્યાલ તો હોય જ, અને રાજકારભારમાં કેવા ખટપટ ચાલે છે એનો પણ ખ્યાલ હોય. એ વખતે શું કરવું? કૌશલ્યા ધારત તો કરી શક્યા હોત, જેમ કઈ કઈ એ માંગણી કરી એમ કૌશલ્યા માંગણી કરી શક્યા હોત કે એનું રાખવા માટે એનું વચન રાખો, જો તો મારું વચન રાખો, હું એ રાણી છું. અથવા તો કૌશલ્યા એવું કરી શક્યા હોત, એમને કાંઈ કરવાનું નહોતું, અયોધ્યાવાસીને ખાલી સપોર્ટ જ કરવાનો હતો કે તમે તમારે કરો, બળવો પોકારો, હું તમારી સાથે છું, એટલું જ કહેવાનું હતું, અનુમતિ જ આપવાની હતી. શું કરવું? મારા દીકરા પર થતો આ અન્યાય એ ચલાવી લેવો કે મારે મારો પતિવ્રતાનો ધર્મ અથવા તો ભગવાન અને સંતના વચન એને મારે મુખ્ય રાખવા? આનું યુદ્ધ કેટલું એમના અંતઃકરણમાં થયું, લાગણી અને સિદ્ધાંતનું આ યુદ્ધ છે. તો લાગણી અને સિદ્ધાંતનું યુદ્ધ કેટલું એમના મનમાં થયું? તો તુલસીદાસજી લખે છે કે ભય ગતિ સાપ છછુંદરી કેરી. સાપે છછુંદર ગળ્યો હોય એવી ગતિ થઈ ગઈ. દરેકના જીવનમાં આવા બે પ્રસંગો, આવા પ્રસંગો આવતા હોય છે કે જ્યારે બે માર્ગ હોય કે આ કરું કે આ કરું, આમ કરવું કે તેમ કરવું. પૂજ્ય મોહન સ્વામી બહુ સરસ સમજાવે છે કે આવા પ્રસંગમાં શું કરવું. તો એમણે એ વાતને કરી કે વોટ ઇઝ રાઇટ અને વુ ઇઝ રાઇટ. વોટ ઇઝ રાઇટ, શું સાચું છે? વુ ઇઝ રાઇટ, કોણ સાચું છે? વુ ઇઝ રાઇટ જ્યારે વાત આવે ત્યારે વુ ઇઝ રાઇટની અંદર વ્યક્તિના ન્યાય અન્યાય પર વાત જશે, હક ઉપર વાત જશે, અને વોટ ઇઝ રાઇટ એ ફરજ ઉપર વાત જશે, ભગવાન અને સંતના વચન પર વાત જશે. જો વોટ ઇઝ રાઇટનું પહેલું પગથિયું પૂજ્ય મોહન સ્વામી તો ઘણું ઊંડાણપૂર્વક આની બધી વાતો કરે છે, હું તો બહુ સ્થૂળ સમજી શક્યો છું એટલે એ રીતે વાત કરું છું. તો સ્થૂળ રીતે જોઈએ તો વોટ ઇઝ રાઇટનું પહેલું પગથિયું કહ્યું છે કે ઉકેલ તરફ જવું. જો લાગણી તો એમને પણ થઈ હતી કે કઈ કઈની સામે વિદ્રોહ કદાચ થઈ જાય તો કરી નાખીએ, પણ એ વખતે કૌશલ્યાએ પોતાની લાગણીને દબાવી દીધી અને એણે કહ્યું કે રામ, તું જંગલમાં જા, કારણ કે પિતાની આજ્ઞા પાળવી એ તારી ફરજ છે. આટલું બોલતા બોલતા તો કૌશલ્યા વાલ્મીકી રામાયણમાં આવે છે કે લથડિયું ખાઈ ગયા, ભગવાન રામચંદ્રજી માંડ માંડ એમને ઊભા રાખ્યા અને એને ભેટી પડ્યા. કઈ માં સહન કરી શકે પોતાના દીકરાને મોકલવામાં? પણ આટલી લાગણી એણે દબાવી દીધી, આખું કુટુંબ એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લે છે કે પહેલો વિચાર એ કર્યો કે ઉકેલ તરફ ગતિ. એ જ વાત સીતાજી, સીતાએ ચર્ચા નથી કરી કે કઈ કઈ એ શું કર્યું, હરામડીનો ટાંટિયો તોડું કે આમ તેમ, કેવું કશું નથી કર્યું. સીતા કશું આવું બોલ્યા નથી, કઈ કઈનો એક શબ્દ પણ બોલ્યા નહીં. અત્યારે પ્રશ્ન ઘરમાં થયો છે ને એનો ઉકેલ શું છે? ઉકેલ એ છે કે મારે રામને મદદ કરવી. લગભગ મારા જેવા શું કરે છે કે નાનો પણ કોઈ પ્રશ્ન હોય ને પ્રશ્નને પંપાળે, પંપાળે ને એને પહોળો કરે અને એની વાત કરી કરીને એમાંથી આનંદ લે. પૂજ્ય મોહન સ્વામી એને સેલ્ફ પીટી કહે છે કે એમાંથી આનંદ લેવા પ્રયત્ન કરે. કોઈક માંદાને જોવા જઈએ ને તો એટલું બધું માંદો વર્ણન કરતો હોય
એ તો બિચારો ખરેખર માંદગીનું વર્ણન કરતો, એપેન્ડિક્સનું કોઈને દુખાવો હોય ને બિચારાને ઓપરેશન થયું હોય તો વાત કરતો કે બહુ દુખે આમ તેમ, તો મારો જેવો જોવા જાય ને તો શું કે હા હા પેટમાં દુખે નહીં, ખરેખર દુખે, મને પણ પરમ દાડે એટલું દુખ્યું હતું, એટલું દુખ્યું, પણ તે 2 કિલો સૂકી ભાજી દાબી હતી એનું દુખ્યું હતું પૈસા, અને આને છે ને એપેન્ડિક્સનું દુખો કાંઈ ફેર હોય કે નહીં? પણ આપણા દુઃખને ગાવાની એટલી બધી ટેવ છે આપણને, અને એમાંથી એટલું સુખ લેવાની ટેવ છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં કલશોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તો દુઃખને જ ગાયા કરીએ છીએ, દુઃખને ગાઈને પ્રશ્નની ઉકેલ તરફ નથી જતા, પ્રશ્નની અંદર ગૂંચવાતા રહેવામાં આનંદ પામીએ છીએ. તો કૌશલ્યાએ એ ન કર્યું, એને પણ લાગણી તો આ થઈ હતી, પણ સિદ્ધાંત ઉપર ગયા કે મેં સિદ્ધાંત નક્કી કર્યો છે, મારે ધર્મ પ્રમાણે જ ચાલવું છે, મારે સાધુતાના માર્ગે જ ચાલવું છે, મારે પ્રમુખ સ્વામી મહારાજના જ માર્ગે ચાલવું છે, અમે નક્કી કર્યું છે. તો કૌશલ્યા માતા સિદ્ધાંત ઉપર ગયા, સીતાજી સિદ્ધાંત ઉપર ગયા, ઉર્મિલા સિદ્ધાંત ઉપર ગયા. એ જ પ્રસંગ જ્યારે સુમિત્રાને આવ્યો, લક્ષ્મણની રજા લેવા ગયા જ્યારે સુમિત્રા માતા પાસે, ત્યારે રામાયણમાં લખે છે કે સુમિત્રા માતાને તો બધી ખબર જ હતી, અને એમને તો ધુનેહું શીરું, માથું ધૂણાવ્યું કે આ શું થઈ ગયું, આ કેવી ભયંકર પરિસ્થિતિ અમારા ઘરમાં આવી ગઈ, કે આની અંદર એમાં લખે છે, એમને વિચાર આવી ગયો, પાપીની દિનહ કુદાવું, આ પાપીની કૌશલ કરે કઈ કઈ એ અત્યારે ખરેખરો દાવ ખેલી લીધો, પણ શું કરે છે, ધીરજ ધરે હુકુ અવસર જાની. એમણે જોયું કે અવસર નથી અત્યારે પ્રશ્નને પોળા કરવાનો, પ્રશ્નને આગળ કરવાનો, આ તો પ્રશ્નને ધારી રાખે. ભાઈ ભાઈના લગ્ન ઝઘડા થયા હોય કે કાં તો ભાગ છૂટા પડ્યા હોય ત્યારે કાંઈ બોલ્યા ના હોય, પણ જ્યારે લગ્ન એના છોકરાના થાય ત્યારે ભાઈ ન આવે. એક બાજુ ઓલાને પોંખવાનો સમય આવી ગયો હોય અને એમાં પાછો ઓલાને પૂછવા જાય કે ભાઈ નથી આવતો, તો ઓલો બચારો સમજાવવા જાય કે ભાઈ સાહેબ કે ત્યારે એ વખતે તે મને કેમ આટલો ભાગ નહોતો આપ્યો. આ બધું જમા કરી રાખીએ છીએ. સાસીમાં જે કહ્યું કે અમે ઉધારનો ચોપડો રાખતા જ નથી, ને જો આપણા ઘરમાં સંવાદ થાય છે ત્યારે આપણે શું કહે છે કે સારું સમય આવશે ત્યારે અમે તમને કહેશું. એનો અર્થ શું થાય છે કે તમે મને જે શબ્દ કહ્યા છે એને હું અત્યારે જમા રાખું છું અને વ્યાજ સહિત તમને ડબલા જોરે પાછો આપીશ, ડબલ જોરે, એનો અર્થ એવો. તો આ રીતે કુઅવસર જાની, એણે એક શબ્દ સુમિત્રા બોલ્યા ને, અને એમણે કહ્યું કે લક્ષ્મણ તું જા, તારે જવું એ તારી ફરજ છે, અને જો તારે રામની સેવા કરવી હોય તો એ માનજે કે તારા માટે જ રામવનમાં જાયશ. જો આખા કુટુંબમાં વોટ ઇઝ રાઈટ, સિદ્ધાંત ઉપર જો જવાનો પ્રયત્ન કરશું ને તો આપણને આ એકબીજાની સમજવાની કોશિશ કે મોટું મન રાખે એના ઉપર આગળ વધી શકીશું, નહીં તો પ્રશ્ન વધ્યા જ કરશે. હમણાં એક પ્રશ્ન આવ્યો છે કે મોહન સ્વામી કહ્યું કે અસલ રીત એટલે કઈ રીત, એટલે ભાઈ આ સવારના પોરથી આ વાત થાય છે પ્રમુખ સ્વામી મહારાજના 4 વાક્ય, હવે કેટલી રીતો ગોતવાની છે, એ જ વાક્ય એ જ રીત છે, એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. તમે એવો વિદિતવાતી મૃત્યુમેતી નાન્ય પંથા વિદ્યતે એનાય, બીજો કોઈ માર્ગ જ નથી આના સિવાય. હવે તો કહેવાનું શું છે કે નહીંતર કોઈ માર્ગ જ નહીં સૂજે અને અથડાતા રહેશું. એટલે પહેલી જરૂરિયાત એ છે કે સૈદ્ધાંતિક થવું જીવનમાં, અને સૈદ્ધાંતિક થવું એટલે કે પહેલાં ઉકેલ તરફ જવું. કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ શું છે, માથા ગુટ મૂકી દો, બહુ પહોળો કરકર ના કરો, આ તો ખાલી રાતના 3 વાગે ઉઠી ગયા હોય એનું 15 મિનિટ વર્ણન કરતા મેં જોયા છે માણસો, કે હું 3 વાગે ઉઠી ગયો ને પછી મને એમ થયું કે કેટલા વાગ્યા, ને પછી વળી આમ ને તેમને કેટલું લંબાવે પાછું એનું, લે હવે ભાઈ 3 વાગે ઉઠી ગયો તો પાછો જોકા ખાઈને હોઈ ગયો ભાઈ હું પડખું ફરીને, એમાં શું મોટું વાત એટલી બધી હતી. પણ આપણી વાતો એને એટલી બધી લંબાવી, એટલી બધી લંબાવીએ છીએ કે એનાથી આપણે ઉકેલ તરફ ગતિ નથી થતી. તો ઉકેલ તરફ જવું એ વોટ ઇઝ રાઇટનું પહેલું પગથિયું છે. બીજું પગથિયું શું છે, એ ભરત શીખવાડે છે. જ્યારે દશરથ રાજા એનો અગ્નિસંસ્કાર કરીને ભરત પાછા આવ્યા, અને એ વખતે દશરથ રાજા એનો અગ્નિસંસ્કાર કરીને પાછા આવ્યા ત્યારે મંથરા એ મહેલના દરવાજા આગળ ઊભી હતી, અને કઈ કઈ બહુ રાજી થઈ ગઈ હતી કારણ કે પોતાનો દાવ સફળ ગયો હતો. એટલે મંથરાને ઘણા બધા ઘરેણા ભેટ આપ્યા હતા, અને મંથરાને ઘણા વખતે આટલા બધા ઘરેણા ભેટ મળ્યા એટલે બધા જ પહેરીને ઊભી હતી. વાલ્મીકીજી લખે છે કે કેવી લાગતી હતી મંથરા,
તો રજ્જુ બધા એવા વાનરી, દોરડેથી વાંદરી બાંધેલી હોય એના જેવી લાગતી હતી. તો શત્રુઘ્ન જ્યારે જોઈ મંથરાને, ત્યારે એનો પિત્તો ગયો અને શત્રુઘ્ન એને જોડવા માંડ્યા અને એટલું બધું એને માર મારવા માંડ્યા શત્રુઘ્ન. એનાથી કૈકેયીને દયા આવી ગઈ ને કૈકેયીએ શત્રુઘ્ન કહ્યું કે તું છોડ. શત્રુઘ્ન કહ્યું કે હું નહીં જ છોડું. ત્યારે કૈકેયીને થયું કે આ નહીં છોડે, એટલે કૈકેયી તરત ભરતને બોલાવી લાવ્યા અને કહ્યું કે આને તું કે ભાઈ આને છોડી દે. ત્યારે ભરત એને કહ્યું કે આવી રીતે ભાઈ તું છોડી દે, કારણ કે તને તો આ મંથરાને મારવાનું માન થાય છે, પણ મને તો આ કૈકેયીને મારી નાખવાનું મન થાય છે. આ બધાનું કારણ એ છે, પણ હું એમ કેમ નથી કરતો કે જો આપણે આવું કંઈક કરશું તો રામ આપણા પર રાજી નહીં થાય, અને જો રામ રાજી નહીં થાય તો આપણે જીવ્યાનો કોઈ અર્થ નહીં રહે. જો ઉકેલ કયો, કોઈ પણ પ્રશ્ન આવે એની અંદર પહેલાં તો ઉકેલ તરફ ગતિ, ને પછી ઉકેલ શું છે? તો ઉકેલ એ છે કે ભગવાનને સંતને પૂછતા રહેવું કે તમે કઈ રીતે રાજી થાવ છો. દરેક વાતની અંદર યોગી જ મહારાજ વાસણ ઉટકતા રહે, વાસણને કલાઈ કરતા હતા, એની અંદર પણ વારંવાર ઓલા ભગવાન દાસને પૂછ્યા કરે કે બાપા રાજી થશે ને, નાની નાની બાબતોમાં હું આ જે કરું છું એમાંથી બાપા રાજી થશે? જો આ ઉકેલ તરફ જવાય તો મધ્યના 11મા વટનામૃતમાં મહારાજ કહે છે કે કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય. કર્મ માત્ર એટલે મારું ખાવાનું કર્મ, મારું સુવાનું કર્મ, મારું હરવા ફરવાનું કર્મ, એ પણ ભક્તિરૂપ થઈ જાય. મહારાજે કહ્યું કે ગ્રહસ્થ હરિભગતના વ્યવહાર પણ ભક્તિરૂપ થઈ જાય. કર્મ માત્ર, જો હું જે કરું એની અંદર ભગવાનને સંતને વારંવાર માથે રાખતો જઉં, એ કેમ રાજી થશે એના પર જો હું વિચાર કરું તો મને પછી કોઈ ભય ના રહે, કોઈ શંકા ના રહે, કોઈ ચિંતા ના રહે. ગમે એટલું પરિણામ વિપરીત આવે ને તો એ પ્રમુખ સ્વામી મહારાજની જેમ આનંદથી રહી શકાય. આ મોટા મોટી ટેકનિક છે. જો સૈદ્ધાંતિક ભરત સૈદ્ધાંતિક થયા તો જીવનમાં સુખ રહી શકે. સુમિત્રા કૌશલ્યા સૈદ્ધાંતિક થયા એને લીધે જીવનમાં સુખ આવ્યું. એટલા સૈદ્ધાંતિક દશરથ રાજા ન થઈ શક્યા, એટલે જીવનની અંદર એમના કુટુંબમાં 3 પ્રશ્ન થયા, એમાં દશરથ જેટલા કારણભૂત થયા. એમાં 3 જે કારણની અંદર 3 કારણ એ કે દશરથ સૈદ્ધાંતિક ન થઈ શક્યા, એના 3 કારણ, એક તો એમને વાસના ખેંચી ગઈ, બીજું એ તટસ્થ ન રહી શક્યા, ત્રીજું એ નિખાલસ ન રહી શક્યા, અને કુટુંબમાં એને લીધે જ પ્રશ્ન થયા. ભગવાન રામચંદ્રજીને રાજ્યાભિષેક કરવાનો છે, એની રાત્રિએ સારા સમાચાર આપવા માટે દશરથે જવું જોઈએ કૌશલ્યાના મહેલ તરફ. રામાયણ વાંચીએ ત્યારે એમ થાય કે આના કરતાં, આમ બે પગલાં ભર્યાના કરતાં ખાલી આટલી જ દિશા બદલાઈને આમ બે પગલાં ભરી લીધા હોત તો કૌશલ્યાના મહેલ તરફ જતા રહ્યા હોત તો કોઈ વાંધો ન આવત. પણ વાલ્મીકીજી લખે છે, આપણે કોઈ મોટા ભગવાનના ભક્તના દોષો દેખાડવા પ્રયત્ન નથી કરતા, પણ એનામાંથી શું શીખવાનું છે એ પ્રયત્ન કરીએ છીએ. તો વાલ્મીકીજી લખે છે કે રાજા કેવા હતા, મનમથ શરૈહી વિદ્ધ કામ વેગા વશાનુગમઃ, કામ દેવતાના બાણથી વિંધાયેલા, કામના વેગથી વશ થયેલા એવા હતા. તો તુલસીદાસજી પણ એ જ વાત લખે છે કે જે માણસ દેખહુ કામ પ્રતાપ બડાઈ, જે વ્યક્તિ મોટા મોટા બાણ અને ભાલા અને તલવારને સહન કરી શકે અને પાછા પડી શકે એવા માણસને તે રતિ નાથ સુમન સર મારે, એ કામદેવના એક ફૂલના બાણથી પડી ગયા. અને રાજા ત્યાં ગયા અને એમાંથી આ પ્રશ્ન થયો. જો પ્રશ્ન કૌશલ્યાને થયો, એ સૈદ્ધાંતિક હતા, એણે નક્કી કર્યું હતું કે આ મારા જીવનમાં સિદ્ધાંત, એટલે સિદ્ધાંત નક્કી કર્યો હતો તો એ મુજબ લાગણી દબાવીને વર્તી શક્યા. ભરતે સિદ્ધાંત નક્કી કર્યો કે મારે ગમે તે કરવું તે રામ રાજી થાય એ જ કરવું, તો લાગણી દબાવીને રાજીપાના માર્ગે વર્તી શક્યા અને સાર્થક કરી શક્યા. રાજા દશરથ એવો કોઈ ચોક્કસ સિદ્ધાંત નહોતા નક્કી કરી શક્યા. ભાવના બહુ સારી હતી. જ્યારે રામચંદ્રજીને રાજ્યાભિષેક કરવાનો થયો ત્યારે દશરથ રાજાને વિચાર આવ્યો કે જીવન જન્મ લાભ લેવું, હું મારા જીવનનો મારા જન્મનો લાભ લઈ લઉં રામને રાજ્યાભિષેક કરી. રામ રાજ્ય સ્થાપવાની ઈચ્છા તો એને હતી, પણ વ્યક્તિ સિદ્ધાંતિક ન થઈ શકી, એને લીધે આ પ્રશ્ન થયા અને એને લીધે કુટુંબમાં પ્રશ્ન આગળ વધ્યો.
સિદ્ધાંતિક ન થાય એટલે સંયમ ન રહી શકે અને સંયમની પાળો તૂટે છે. ને જ્યારે સંયમની પાળો તૂટે ત્યાર પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે ઘરમાં મારા બધા માન રાખે કે મારા ઘરમાં એકતા રહે, શક્ય નથી. સુગ્રીવને રામચંદ્રજીએ મુદત આપેલી હતી કે આટલી મુદતમાં સીતાજીની શોધ કરી લેજો, પણ સુગ્રીવને એની પોતાની પત્ની રૂમા મળી અને વાલીની પત્ની તારા પણ એ લોકોને વચ્ચે દિયરવટું કરે એટલે એ પણ એની સાથે પરણી. આવી રીતે સ્ત્રીનો ભોગ બહુ વખત પછી પ્રાપ્ત થવાથી ભાન ભૂલી ગયા અને સુગ્રીવે રામની મર્યાદા ન જાળવી પછી રામચંદ્રજી લક્ષ્મણજીએ ઠપકો આપ્યો અને પછી પાછી શોધ શરૂ કરી. પણ અંગદ એ જ્યારે સીતાની શોધમાં નીકળ્યા ને ત્યારે એ લોકોને એક મહિનાનો સમય આપેલો, એક મહિનામાં સીતા ન મળ્યા, ત્યારે અંગદ જે ફરિયાદ કરે છે ને એમાં એ કહે છે કે મારો બાપ સુગ્રીવ એ તો કામી પુરુષ છે, એની નોંધ છોકરાઓના મનમાં થાય જ, એને પછી એના માટે આદર નથી રહેતો. આપણને એમ લાગે કે છોકરા કાંઈ જાણતા નથી, છોકરાઓ બધું જાણે છે ને બધું કરે છે, એને બધી ખબર પડે છે. ઉકાઈની અંદર ઓલું વિડીયો ચાલતી હતી, સંતોએ વાત કરી, આદિવાસી છોકરા છે, આપણને એમ લાગે કે આદિવાસીમાં શું એટલી બધી બુદ્ધિ હોય. વિડીયો ચાલતી હતી સંસ્થાની, સત્સંગ દર્શનમાં રસોડા વિભાગનું કંઈ વિડીયો આવતી હતી. રસોડા વિભાગમાં બહેનો સેવા કરે એ સ્વાભાવિક છે, એટલે એ વિડીયો આવતી હતી. ત્યારે સંતોએ કહ્યું કે એક પણ આદિવાસી છોકરો પડદા તરફ ન જોતો તો અમારી તરફ જોતો હતો કે અમે શું કરીએ છીએ. આટલી નોંધ આપણા છોકરાઓ આપણી પાછળ લેતા હોય છે. હમણાં જ પરદેશ યાત્રામાં ગયા, બ્રહ્મદર્શન સ્વામી એક ઘરમાં મહેનત કરી, છોકરો સાવ સત્સંગમાં પહેલાં મંદિરમાં સૂતો કરતો હતો અને આવતો બંધ થઈ ગયેલો. છોકરાને બોલાવ્યો, સમજાવ્યો, બધું કર્યું અને પૂછ્યું મુખ્ય કારણ શું આપ્યું. આપણને એમ કે છોકરો જુવાન થઈ ગયો છે એટલે બધે આમ જગતના રાગે ચડી ગયો એટલે નથી આવતો. છોકરાએ કહ્યું કે મારા મા બાપ મંદિરે જાય છે પણ ઘરે આવીને અભાવ અવગુણની જ વાતો કરે છે, એનાથી મને એમ થાય છે કે જો આ મંદિરે જઈને આ જ ધંધો કરવાનો હોય તો મારે શું કામ જવું. જો કેટલી અસર થાય છે વર્તનની મા બાપની, એના દરેકના ઉપર એ અસર થાય છે. તો એટલા માટે આ સંયમ એ જરૂરી છે. મુંબઈની અંદર છોકરા મા બાપે છોકરા સંતોને ફરિયાદ કરી કે અમારા છોકરા ભણ્યા ભણતા નથી બરાબર ને આમ તેમને, બાળમંડળમાં નિયમિત છે તમે સમજાવો. સંતો મળ્યા છોકરાને, છોકરા કે અમારો ટીવી જોવામાં ટાઈમ જાય છે. મા બાપને કહ્યું કે ભાઈ ટીવી બંધ કરી દો, એ કે ટીવી એને દેખાડતા જ નથી, શું ખોટી વાત કરે છે, ટીવી એ લોકો જોતા જ નથી એ વાત ખોટી છે. એટલે છોકરાને બોલાવ્યા, છોકરા કે એ વાત સ્વામી સાચી છે, મારા મમ્મી પપ્પા કહે છે. પણ એ જ મુખ્ય પ્રશ્ન છે કે શું પ્રશ્ન, કે મમ્મી પપ્પા પોતે રૂમમાં બેસીને ટીવી જુએ છે અને રૂમનું બારણું બંધ કરી દે છે, અમને બાજુની રૂમમાં ધકેલી દેશે ત્યાં બારણું બંધ કરી દેશે અને કે અંદર બેઠા બેઠા લેસન કરો. હવે અમને ટીવી જોવાની ઈચ્છા થાય છે એટલે અમે શું કરીએ છીએ, બે રૂમની વચ્ચે થોડું વેન્ટિલેશન છે એટલે ટેબલ પર ખુરશીને ખુરશી પર ટેબલ મૂકીને અમે ઉપર ચડીને જોઈએ છીએ અને એક જ જણ જોઈ શકે એટલે અમે વારા પાડ્યા છે, 5 મિનિટ આને જોવું 5 મિનિટ આને જોવું. 3-4 છોકરા હતા એટલે 2 છોકરા ને 1 છોકરી, એમાં કોકે કે એ બહુ સરસ દ્રશ્ય આવ્યું, બહુ સરસ સીન આવ્યો એટલે ઓલો ટાંગો ખેંચે મને જોવા દે, કે એની જ માથાકૂટમાં કે છે અમે લોકો છે ને આ વાંચી શકતા નથી. મા બાપ જ્યાં સુધી સંયમ નહીં કેળવે ને ત્યાં સુધી આપણે અપેક્ષા રાખશું છોકરા પાસેથી તો એ નહીં થાય. ને અસંયમપણે વર્તું ને એ તો રાક્ષસ સંસ્કૃતિ છે જે રાવણમાં કે સુરપણખામાં દેખાય. તો કહેવાનું શું છે કે જો સૈદ્ધાંતિક નહીં થઈએ તો અસંયમ ખેંચી જશે અને પ્રશ્ન ઊભા કરશે. જો સૈદ્ધાંતિક નહીં થઈએ તો દશરથ કૈકેયીને રાજી કરવા જાય, આને રાજી કરવા જાય, બીજાને રાજી કરવા, કારણ કે એક વખત ભગવાનને રાજી ન કર્યા ને એટલે બધાને રાજી કરવા પ્રયત્ન કર્યા જ કરવાના, ને આ દુનિયામાં કોઈ રાજી થતું નથી એ પાછું હકીકત છે. તો એની અંદર ભગવાનને સંતને રાજી કરવા પ્રયત્ન ન કરે એટલે બધાને રાજી કરવા પ્રયત્ન કરે એમાં તટસ્થ ન જ રહી શકે. તો દશરથ પોતે મુખ્ય માણસ છે, ત્રણે રાણી પ્રત્યે એને તટસ્થ રહેવું જોઈએ, પણ તટસ્થ ના રહી શક્યા. કઈ પ્રત્યે વધારે ભાવ, વધારે પ્રેમ, વધારે દેખાડતા રહ્યા અને એને લીધે કઈએ આખું એને વચનના ઝાપટામાં લઈ લીધા અને એની અંદર આખા ઘરની અંદર પ્રશ્ન આવ્યો. નિખાલસ ના થઈ શક્યા, કુટુંબની અંદર નિખાલસ થાય તોય પ્રશ્ન હલ થાય, પણ એમને એમ કે આ કઈનું વધારે રાખું છું અત્યાર સુધી સમજાવી પટાવીને, પણ છેલ્લે કંઈક વિરોધ કરશે. તો એટલા માટે એણે કઈને કહ્યું નહોતું કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો છે. તુલસી રામાયણમાં આવે છે કે એમણે એવું કહ્યું કઈને કે આવી રીતે મેં સબ કિન્હ તોહી બિન પૂછે
તેહી તે પરે હું મનોરથ છું છે, હું તને પૂછ્યા વગર મેં કર્યું એના લીધે જ મારા મનોરથ પડી ભાંગ્યા અને એટલા માટે કહી ન શક્યા. વાલ્મીકિ રામાયણમાં આવે છે કે ખાસ એટલા માટે કૈકેયીનો ભાઈ યુધાજીત અને જનક રાજાને એ સ્વયંવરના વખતે બોલાવવા, રાજ્યાભિષેકના મંત્રીઓનું મંડળને પ્રશ્ન પૂછ્યો ત્યારે બોલાવવામાં આવ્યા નહોતા. એનું કારણ જે હતું કે આ લોકો કદાચ વિરોધ કરે, એમાં જનક તો વિરોધ ન કરે પણ યુધાજીત વિરોધ કરે અને યુધાજીતને કહેવાય કે મેં જનકને નહોતા બોલાવ્યા, એટલે એ બધું સાચવા માટે રાજાએ યુક્તિ કરી. ઘણી વખત ઘરમાં આપણે આવી યુક્તિ પ્રયુક્તિ કરીને આપણે શીખવા માગીએ છીએ અથવા તો કામ કરાવી લઈએ છીએ, પણ આપણી યુક્તિ પ્રયુક્તિ બહુ લાંબી નથી ચાલતી, એ ખુલ્લી પડી જ જાય છે. અને જ્યારે ખુલ્લી પડે છે ને ત્યારે વિશ્વાસઘાત જે થાય છે ને એને કોઈ રીતે પૂરી નથી શકાતો. એક વખત વ્યક્તિના અંતરમાં વિશ્વાસઘાત થઈ ગયો કે આ માણસ ખોટા બોલો છે અને ખોટું કરે છે, એ વિરોધ નથી કરતી પણ એને અંતરમાંથી ભાવ નીકળી જાય છે, અને ભાવ નીકળી જાય પછી એકતા રાખવા માટે ગમે એટલો પ્રયત્ન કર્યો હોય તો ન રહી શકે. નિખાલસ થવામાં 100% પ્રશ્ન છે કે સામેવાળો વિરોધ કરે ત્યારે શું કરવું, એ પ્રશ્ન છે. પણ જો ભગવાન અને સંતને માથે રાખીને નિખાલસ થયા હોય ને તો ભગવાનને સંત મદદ કરે જ. તો દશરથ રાજા સૈદ્ધાંતિક ન થયા એટલે આ પ્રશ્ન રહ્યો એમના જીવનની અંદર, અને એટલે એની અંદર આ પ્રશ્ન રહ્યો. તો અગત્યનું છે કે સૈદ્ધાંતિક થવું તો એકબીજાને સમજવાની કોશિશ કરશે તો મોટું મન રાખવું, એ વિચારોની ઉપર આપણે જઈ શકશું. મારે જીવનને મારી ખાલી લાગણીઓ, કોકવાર મને ખાવાની લાગણી થઈ જાય, કોકવાર ટીવી જોવાની લાગણી થઈ જાય, કોકવાર ફરવાની લાગણી થઈ જાય, કોકવાર વિષય ભોગવાની લાગણી થઈ જાય, એ લાગણી દોરવ્યા દોરવાવું નથી. મારે ભગવાન અને સંતના વચનના આધારે સૈદ્ધાંતિક થવું છે તો રામચંદ્રજીની જેમ સુખ લેવાશે. જ્યારે કૈકેયીએ રામચંદ્રને વાત કરી કે તારે જવાનું છે જંગલમાં, ત્યારે રામચંદ્રજી હસી પડ્યા. મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ રામ સહજ આનંદ નિધાન. રામ સહજ આનંદ નિધાન હતા, એ સહજાનંદ થયેલા હતા. એમણે પોતાનો આનંદ સાજીક રાખેલો હતો, એનો આનંદ બીજાના આધારે નહોતો. આપણો આનંદ બીજાના આધારે છે એટલે બધા નાના મોટા પ્રશ્ન થયા કરે છે. આપણો આનંદ બીજાના આધારે છે. આપણે એવા કપડાં નથી પહેરતા કે જે આપણને અનુકૂળ છે, આપણે એવા કપડાં પહેરીએ છીએ કે આ કપડાં જોઈને બીજો મન શું કહેશે, આપણે એવા વાળ ઓળીએ છીએ કે આ વાળ જોઈને મન બીજો શું કહેશે, આપણે એવા ચશ્માની ફ્રેમ પસંદ કરીએ છીએ કે બીજાની ઉપર મારો કેવો વટ પડશે. એનો અર્થ શું થાય છે કે હું બીજાના હાથનું રમવાનું રમકડું છું, બીજો મારા સ્કિન ટાઇટ પેન્ટ પહેરીને ફાયસ રાજી થતો હતો, હું સ્કિન ટાઇટ પહેરીશ, ભલે પછી ભારતીય સિસ્ટમ પ્રમાણે બેસવામાં ફરર કરતું ફાટી જાય પણ એ જ પહેરીશ. અહીંયા આપણે જોઈએ છીએ વૈશાખ મહિનો હોય ને વૈશાખ મહિનાની અંદર ધોમધકતા તાપમાં અખાત્રી પછી લગનગાળો શરૂ થાય, એમાં ઓલો કોટ પેલો પેન્ટ ને શર્ટ ઉપર કોટ ચડાવે ને પાછો ટાઈ પહેરે, એટલે ભાઈ બફાઈ જઈશ કે ભલે બફાઈ જતો પણ બીજા આગળ વટ પાડવો છે. તો સહજ આનંદુ સહજાનંદ નથી થયા. પ્રમુખ સ્વામી મહારાજ સહજાનંદી છે એટલા માટે એમના જીવનની અંદર રામચંદ્ર જેવો પ્રશ્ન આવ્યો તો પણ એ મનની અંદર આનંદ પામી શક્યા. 74માં સ્વામીનું ભયંકર અપમાન થયું. અપમાનની અંદર સ્વામીજીને પૂછ્યું, બાપાને ડાયરી લખવા આપી કોઠારી સ્વામી, તો બાપાએ લખ્યું કે જો આપણે આપણને આત્મારૂપ જાણતા હોય તો આવવા જવાનું રહે જ ક્યાં, આવવા જવાનું છે જ ક્યાં. જો આ આત્મારૂપની સમજણ એ સૈદ્ધાંતિક એ સહજાનંદ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ ગયા અને મુંબઈમાં સ્વામી એવી બધી કથા કરી પ્રથમનું 74મું સમજાવીને કે ભગવાન અને સંત જેમ રાખે એમ રાજી રહેવું, આત્મા અને પરમાત્માનો આ બે વિચાર આ સિદ્ધાંત છે ને, જીવનમાં ક્યારેય પ્રશ્ન નહીં આવવા દે. એ પોતાના વ્યક્તિગત જીવન માટે કે કૌટુંબિક જીવન માટે. આ સૈદ્ધાંતિક રીતે દશરથ ન થઈ શક્યા એટલે પ્રશ્ન થયો. છેલ્લે દશરથે બધું ગતિ બધું સુધારી લીધું, પણ કહેવાનું શું છે કે સૈદ્ધાંતિક થવું અગત્યનું છે તો મોટું મન રહેશે, તો એકબીજાને સમજવાની કોશિશની ધીરજ રહેશે. નહીંતર એમ થશે ક્યાં સુધી કરવું, ક્યાં સુધી કરવું. ફળની અપેક્ષા રાખ્યા વગર ભગવાનના સંતના વચનને જો વળગી રહેશું તો એનાથી આપણું કામ થઈ શકશે. તો એવું આપણે કરી શકીએ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.